પૈસા પુણ્ય નું ફળ પૈસા છે, ખાલી પુણ્ય બાંધેલું હશે તો પૈસા ઓછી મહેનત તમને પ્રાપ્ત થશે, નહીં તો મહેનત તો મજૂરો ઘણી કરે છે પણ પૈસા ભેગા થતા નથી. મહેનત નો ફળ પૈસો નથી, બુદ્ધિ નો ફળ પૈસો નથી, પુણ્ય નો ફળ પૈસો છે અને પાપ નું ફળ આ ભોગવી રહ્યા છો. માટે નરેશ હતી પુણ્ય બાંધવાની શરૂઆત કરજો. પુણ્ય બાંધવા માટે કોઈ પૈસાની જરૂર પડતી નથી. ભગવાનને તમે એક જ પૈસાનું ફૂલ લઈ અને ભગવાનને ચડાવો એટલી દ્રવ્ય પૂજા કરો તો ઘણું થઈ ગયું સાચા દિવસે. પણ પાછા બહાર જોડો કાઢી અને પાછા અંદર દર્શન કરો છતાં જોડાનું ધ્યાન કરો છો અને ભગવાનનું ધ્યાન કરો, જોડો બહાર કોઈક લઈ જશે લઈ જશે લઈ જશે આવું ધ્યાન. તમારા બધાની વાત નથી, એક કે દાદા ભગવાન ની કૃપા હોય તો પૈસો મળે. દાદા ભગવાન ની કૃપા હોય તો પૈસો મળે. દાદા ભગવાન ની કૃપા હોય તો આત્મા મળે. દાદા ભગવાન ની કૃપા થી તો મોક્ષ થાય, મોક્ષ જ જોઈ છે, બસ મોક્ષ મળે, બાકી પૈસો ના મળે. પૈસો જતો નથી, મોક્ષ જ જોઈ છે એમને. પૈસો તો પૈસો અને પેન રજીસ્ટ્રેશન ધારી નથી, મેં પકડી નથી અને પેન મેં પકડી નથી. પૈસા મોક્ષ જોઈતા તો આવજો અમારી પાસે. જય સચિદાન જય માતા હાથ મૂકવી પાસે અહીંયા માતા હાથ મૂક્યા. જય સચિદાન દર્શન કરી જાઓ. જય સચિદાન દાદા ભગવાન બોલજો. ત્યારે કઈ અડચણ આવે નહીં તારે કલાક બોલજો. આપડે ગાડીમાં ગાડી બેઠેલા ને તો ગાડીમાં ઉભા બેસી વાર ગાડીમાં હોકર ખેંચવાની હોય છે. હોય કરી હતી શા માટે હોકર રાખી છે? સંકટ સમય હોકર ખેંચી તો સંકટ સિગરેટ નું પેકેટ બની જાય, ખેંચીએ તો શું થાય? દંડ જ થાય ને હા દંડ થાય. માટે તમને જો સંકટ નો સમય આવે તો એક કલાક દાદા ભગવાન નો નમસ્કાર કરું, નમસ્કાર કરું જેટલું બોલશે એક કલાક તો તમારું એ હોકર કહેશે તમારું સંકટ બધું ઉડી જશે. અને અમે ધ્યાન બી આપીએ જાઓ. જય સચિદાન 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 ભદ્રાબેન બેન ભદ્રાબેન 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 પૂછે છે કે મન અશાંત રહેવાનું કારણ શું? દાદાનું સ્મરણ કરતી વખતે પણ મન સ્થિર રહેતું નથી, કારણ શું? કર્મ બંધન માંથી મુક્તિ ક્યારે અને કેમ મળે? પૂછે છે બેન. મેં એમને પૂછ્યું જ્ઞાન લીધું છે તો જ્ઞાન નથી લીધું. આ તો બેને કહ્યું હતું જ્ઞાન આપજે. દાદા ભગવાન ના ચરણો માં સાષ્ટાંગ પ્રણામ. સતશાસ્ત્રો સંતોના વચનોમાં વિશ્વાસ રાખી વિષયાનંદ થી વૈરાગી કરી આત્માનંદ ના અનુભવ માટે જેટલું સમજાયું તેટલું કર્યા છતાં વિષયાનંદ નો ત્યાગ છે, આત્માનંદ ઘણો દૂર છે, તો વધગાળાની અવસ્થા તે કઈ અવસ્થા કહેવાય અને તેમાંથી મુક્ત થઈ આત્માનંદ માં કઈ રીતે જવું? પ્રશ્ન મોટો છે. વિષયાનંદ છે નહીં, ખોરાક બોરાક માં કઈ સારું કરો, સારું દમણ થયું હશે ગમતું નથી, ગમે તેવું સારું હશે. રસ રોટલી રસ પૂરી કશું નહીં, બધા ઉપર અભાવ રહ્યા કરે કે દેશ આવે છે. જે હોય તે ચાલે, દ્વેષ નહીં અભાવ. હા બસ જે હોય તે ચાલે, રાગ નહીં પણ દ્વેષ, રાગે નહીં દ્વેષે નહીં. કપડા લતામાં એવું છે બધું, કપડા લતામાં રાગ
લખડા કપડા તમારે રાગ દ્વેષ જેવું નથી, જેવું હોય તે ચાલે, ચાલે જે હોય તે ચાલે. ખરેખર કોઈ ઘરે મતભેદ પડે છે ખરો? વાતમાં મનભેદ પડે પણ મતભેદ પડે વાતમાં, પણ મનભેદ નથી હોતો. જય સચિદાનંદ, જય સચિદાનંદ. હવે રાતે આ નિધિ દેશે, નિધિ દેશે ને એટલે આ દેખાડવું કરવું પડે વાંખ્યો મીચી ને, અને હું શુદ્ધાત્મા છું એવું થોડી વાર બોલજો. એની ઊંઘમાં આખી રાત રહેશે, સમજ પડી ને? રોજ રાતે આટલું ધ્યાન કરજો, સમજ પડી? અને આ પુસ્તક વાંચવાનું. કાલાલ નો પ્રશ્ન છે, મનના યોગ થી આત્મા છૂટો કેમ થાય, ધ્યાનમાં સ્થિર કેમ થવાય, પોતાનું ભાન કેમ થાય, પોતે જ્ઞાતા દ્રષ્ટા છે એ હકીકત જણાય ત્યારે, પોતે જ્ઞાતા છે એવું ભાન કરનાર કોણ, પોતે જ્ઞાતા છે એવું ભાન કરનાર હું 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 દૂરતે શબ્દ છે એ જ પોતે ભાન કરનાર છે, અને અજ્ઞાન નું ભાન કરનાર એ પોતે છે, અને પોતે હું પોતે જ્ઞાન છે તેનું ભાન કરનાર પોતે હું છે. હું પોતાનું અસ્તિત્વ તો છે જ, અસ્તિત્વ છે પણ વસ્તુત્વનું ભાન નથી કે હું કોણ છું એનું ભાન નથી. અસ્તિત્વનું ભાન છે હું છું એવું ભાન છે, પણ વસ્તુત્વનું ભાન નથી કે હું કોણ છું એ ભાન નથી. જો હું કોણ છું એ ભાન થાય તો પૂર્ણત્વ એની મેરે થઈ જાય. અસ્તિત્વ વસ્તુત્વ અને પૂર્ણત્વ, અસ્તિત્વનું ભાન છે હું છું એવું ભાન છે, પણ હું કોણ છું એ ભાન થયું નથી. એ ભાન કરવાની જરૂર છે, એ ભાન થાય એટલે જ્ઞાતા દ્રષ્ટા ઉત્પન્ન થાય. અને ભાન કરનારે હું પોતે જ છે, હું નો હું જ છે. અત્યારે હું પ્રાણલાલ ભાઈ છું, પણ જયારે પાછા તમે આત્મા થાવ તમને ભાન કરાવે ત્યારે હું શુદ્ધાત્મા છું એવું થાય. એટલે એનો જ હું આ પ્રાણલાલ ભાઈ છે ત્યાં સુધી ઇગોઇઝમ છે, અહંકાર કહેવાય કે જ્યાં હું નથી ત્યાં હું નો આરોપ કરો છો, એટલે ત્યાં ઇગોઇઝમ કહેવાય. અને હું શુદ્ધાત્મા બોલો તો ઇગોઇઝમ ને મમતા બે ઉડી જાય. જય સચિદાનંદ. જગદીશભાઈ સ્થાનકવાસી કહો, દિગંબરી જો સ્થાનકવાસી, સ્થાનકવાસી એ તો વૈષ્ણવ છે. વૈષ્ણવ છો? ઝડપથી ભૌતિક સુખ મેળવવા માટેનો સરળ માર્ગ કયો? આમ આમ પોતે જૈન છે પણ જન્મે જૈન છે પણ વૈષ્ણવ ધર્મ પાળે છે. ઝડપથી ભૌતિક સુખ કેમ ઉતાવળ છે? ભૌતિક સુખ નહી, ભૌતિક સુખ કોને કહો છો તમે? ખ્યાલ છે બરોબર, ભૌતિક સુખ કોને? સંસારનું જે સુખ છે એ. હા પણ છે ને, છે ને સ્ત્રી વગર નું, પૈસા વગર નું, પૈસા વગર નું ભૌતિક સુખ પૈસા ભલે સ્ત્રી ના હોય ચાલે ને? સ્ત્રી જોઈએ, પૈસા જોઈએ, બધું જોઈએ. સ્ત્રી પણ જોઈએ, પૈસા જોઈએ, બધું જોઈએ. મોટર જોઈએ, મમરા જોઈએ, બધું જોઈએ. મોટર જોઈએ, મમરા જોઈએ. આ શેઠ ની જેમ બધું જોઈએ છે એમને. ધોકા વગર ચાલે ને? ધોકા વગર ચાલે ને? ભૌતિક માં બધું આવી ગયું. કરોડપતિ થવું એમને, એમના જેવું કરોડપતિ થવું છે. હા, તે અત્યારથી હવે આ જિંદગી છે તે પારકા માટે વાપરી નાખો. આવતા ભાવમાં કરોડપતિ, આ જિંદગી પારકા માટે વાપરી નાખો. કોઈનો ધક્કો ખાઓ, કોઈનો એ કરો, કોઈને ગમે તે કરી આલો, દરેકનો પોતાનો દરેકને સંતોષ આપો, અને ગાર પડે તને સંતોષ આપો, અને પારકા માટે જિંદગી વાપરો. એમને ગયા આવતા પારકા માટે વાપર્યો તેના કરોડપતિ થયા, અને તે પૈસા ગમતા નથી. મને કહે છે મારે તો મોગ છે, મારે પૈસા નહીં, પૈસા હું આમાં ખર્ચી ખર્ચી નાખી, આમાં ખર્ચે છું.
પૈસા આયા પછી ઉપાધિ કઈ જતી, પૈસા આયા પછી પૈસા પછી વાતો કરી, ખાલી વાતો કરે છે કે શું છે કે પૈસા ખર્ચો હોય ખાલી વાતો કરે છે કે શું કે છે એમ કે છે. આપણે કહીએ છીએ ને કે ખેતીભાઈ રૂપિયા આપણે વાપરે છે હમણાં કમાયા છે, તો એ ભાઈ કે છે ખાતી વાતો જ કરે છે કે ખર્ચે છે? ખર્ચે. આખો આખો સંઘ, આ સચિદાનંદ નો સંઘ ચોપડીઓ વાપડીઓ બધું બીજા બધા આપે છે પૈસા, એ આપે છે. એની પાસે ખર્ચો વધારે એમનો પોતાનો હતો. હા, તે કઈ ખર્ચે છે, બધા ખર્ચે છે, પણ એ દેશનો ખર્ચ વધારે છે. એ કે મારે મોક્ષે જવું જોઈએ, મને પૈસા થી સુખ થયું નહીં. મને કે મારે તો ચાર ચાર ગાડીઓ હોવા છતાં મને સુખ વર્ત્યું, અને તમારે એ સુખ જોઈએ છે. આવું ખેતી લાગે પછી દાદા ભગવાન કોણ છે એમ પૂછે છે. દાદા ભગવાન કોણ છે? દાદા ભગવાન તો અંદર બેઠા છે તે. હા, એમ પટેલ છે. હા, એમ પટેલ ને પબ્લિક ટ્રસ્ટ છે. જેમ ઉઠાઈ જાય તેમ હું દઉં છું. મારા હાથમાં કદી સત્તા નથી રહી. આવે પબ્લિક ટ્રસ્ટ, પબ્લિક ટ્રસ્ટ સમજ્યા ને. દાદા ભગવાન દરેકમાં? આ મંદિર છે ભગવાન નું. પૂછે છે દાદા ભગવાન દરેકમાં છે? દરેકમાં છે. હા, એ પ્રગટ થયેલા છે, અહીંયા અજવાળું થયેલું છે. એટલે બધા તમને તમને તમારી મુક્તિ આપે એમને, જે પોતે થયા છે એ બધા આપે. અમને કેમ ખબર પડે કે આ પ્રગટ થયા છે? હા, તો તમે આવો તો તમે અહીં પ્રગટ થયા તમને ખબર જોઈતી હોય તો એક દાડો મારી આજ્ઞામાં રહો, ફક્ત 24 કલાક મારી આજ્ઞામાં રહો તો તમને ખબર પડી જાય. એમાં કઈ છેતરી જશો? 24 કલાક 30 કલાકમાં છેતરી જવા જેવું છે કઈ? માટે અત્યારે કેમ નહી? લગ્ન કરતી વખત મહોરત જોડાવતા નથી? એ તો ભૌતિક ની વાત છે, આધ્યાત્મિક ની વાત છે. નહીં, આ બધામાં મહોરત જોવાનું હોય. મહોરત કાળ નું મહોરત તો બધામાં જોઈએ. મહોરત વગર તો કામ ના થાય. તમે કહ્યું છે તો મહોરત વગર વાળી પડો છો. હા, પૈસા કમાવા મહોરત જોઈને કરજો બધું, અને દિવાળી ઉપર લક્ષ્મીજીની પૂજા કરજો. આવી રે આધ્યાત્મિક પૈસા જોઈએ છે, ભૌતિક નહીં. આધ્યાત્મિક પૈસા કઈ એવા પૈસા તમને જોઈએ કે જે અમે કોઈ કલ્યાણ માટે વાપરી શકીએ એમ, એવી લક્ષ્મી જોઈએ. ભૌતિક ઉપર વાપરવાનું નથી, બરોબર ને? અમને કઈ ખુલાસો થયો નથી ને? ખુલાસો હવે શું જોયે છે? હવે ખુલાસો થઈ ગયો ને? પરમ દિવસ તમારે જ્ઞાન જોતું જોઈતું હોય તો પરમ દિવસે 13મી તારીખે દાદા ના પુત્ર માં જ્ઞાન આપવાના છે. આપશે. જય સત્યાન. જય સત્યાન. ચંદુ બે પ્રશ્ન છે. નીચે મુજબ નો પ્રશ્ન નો જવાબ આપી કૃતાર્થ કરજો. શું પ્રશ્ન છે? પરમાત્માએ આ જગત શા માટે ઉત્પન્ન કર્યું છે? પરમાત્માએ આ જગત શા માટે ઉત્પન્ન કર્યું છે એમ પૂછે છે. પરમાત્માએ આ જગત ઉત્પન્ન જો કર્યું હોય તો પરમાત્માને કોણે ઉત્પન્ન કર્યા? પરમાત્માએ આ જગત ઉત્પન્ન કર્યું હોય તો પરમાત્માને કોણે ઉત્પન્ન કર્યા એમ દાદા પૂછે છે. તમને તમે એનો જવાબ આપી શકશો? એમને ખ્યાલ નથી. એટલે આ જગત ધ વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટસેલ્ફ પઝલ થઈ ગયેલું છે. પરમાત્માની ઈચ્છા નથી આવી, તેમ બીજાની ઈચ્છા નથી, ભૂગોળની ઈચ્છા નથી, બીજા તત્વની ઈચ્છા નથી. આ બધા એક મેલનું સંમેલનથી ઉત્પન્ન થઈ ગયું છે, અને આ વ્યવહાર માર્ગ ચાલુ થયો છે. વ્યવહાર છે અનંતતા જીવો છે. વ્યવહારમાંથી બહાર નીકળીને મોક્ષમાં અનંતતા જીવો છે. આ વ્યવહાર પૂરો થાય છે અને મુક્તિ મળે તેવો રસ્તો છે. બધો પ્રવાહ રહેતો પ્રવાહ છે. ભગવાન બનાવવાનું કોઈ કારણ નથી. આ જગત ઉત્પન્ન કરવાનું કોઈ કારણ નથી. જગત અનાદિ અનંત છે. અનાદિથી ઉત્પન્ન થયેલું જ છે. એનું ઉત્પન્ન જે ઉત્પન્ન થાય એનો વિનાશ થાય. શું થાય? જેને ઉત્પન્ન થાય એનો વિનાશ થાય. આ જગત નો વિનાશ ક્યારેય પણ થવાનો નથી.
લય થાય, પ્રલય થાય, પ્રલય થયું એનો અર્થ શું છે? કે પાંચ ઇન્દ્રિય જીવો ત્રણ ઇન્દ્રિયના થઈ જાય, બે ઇન્દ્રિયના થઈ જાય, એક ઇન્દ્રિય થઈ જાય, પણ જીવ તેના તેજ રહે, જીવ ઓછો વધઘટ થાય નહીં. એટલે આ જગત અનાદિ અંધકારથી છે અને અનંતકાળ સુધી રહેશે. ઉત્પન્ન કર્યું હોય તો વિનાશ થાય, જે જે વસ્તુને ઉત્પન્ન થાય તે વિનાશ થયા કરે ને એવું આપણે સમજાય છે. માટે આ જગત વિનાશ થાય એવું છે નહીં, ઉત્પન્ન કર્યું નથી કોઈએ. બીજો પ્રશ્ન, જ્ઞાન જાણ્યું હોય તેને જીવનમાં ચરિતાર્થ કરવા શું કરવું જોઈએ? જીવનમાં ચરિતાર્થ કરવા માટે ક્ષમતા રાખવી જોઈએ. ક્ષમતા ક્ષમતા, નફો આવે તો સાથે આમ નહીં થઈ જવું જોઈએ અને ખોટે આવે તો આમ નહીં થઈ જવું જોઈએ. બેમાં ક્ષમતા રાખવી જોઈએ. તો નફો આવે તો આમ થઈને આમ ફર્યા કરતા અને ખોટ જાય તાર પાસે ટાળા થઈ જાય. એટલે એલિવેશન ડિપ્રેશન ના થવું જોઈએ. શું થવું જોઈએ? સમજાયું તમને? જય સચિદાન. બીજું કઈ પૂછવાનું પૂછજો. હા ચાલે પૂછજો, ચાલી લાવજો. મનહરભાઈ, મનહરભાઈ આવો બેસો. જય સચિદાનંદ, જય સચિદાનંદ. મનહરભાઈ ના પ્રશ્ન છે, અનાદિથી કર્મ થી જીવ અને કર્મ બંધ એવા આરસ પરસ બંધાઈ ગયા છે કે ગમે તેવા પ્રયત્ન થતા તે જુદા પડતા નથી, તો તે કઈ રીતે જુદા પડી શકે અને શું કરવાથી આત્મામાં સ્થિરતા થાય, કર્મ બંધ ન થાય તે કૃપા કરી સમજાવશો. બીજો પ્રશ્ન છે, સ્વસ્વરૂપમાં લીનતા કરવા માટે આંખો બંધ કરી એકાગ્ર થઈ ધ્યાન કરીએ તો એકાગ્રતા કરવા શકે છે? મન ક્યાંય ભરે છે, આંખે અંધારા દેખાય છે, તો સ્વરૂપ ની લીનતા કેવી રીતે થાય? બે પ્રશ્નો છે આપના. કર્મ બંધ ના થાય, આત્માનમાં સ્થિરતા થવા માટે કર્મ બંધ ના થાય એનો ઉપાય, તમે કરતા છો એ ભાન છૂટી જવું છે. અત્યારે તમને એમ લાગે છે ને હું કરતા છું, હું ચલાવું છું એવું લાગે છે ને, એ ભાન છૂટી જવું છે. ભગવાન કરતા કરતા પણ નથી. તમારા ઉદય કર્મો તમને ઉદય કરતા કરા કામ કર્મ કરાવડાવે કોણ કરાવડાવે છે? તમારા ઉદય કર્મો તમને કર્મ કરાવડાવે છે અને તમે કહો છો કે મેં કર્યું, કે એ ગર્ભરથ ચાખો છો તેથી આ કર્મ બંધાયેલ થાય છે. જો ઉદય કર્મ જોયા કરો તો મુક્તિ થાય એવું છે. શું છે? ઉદય કર્મ નિરંતર જોયા જ કરો, રાગ દ્વેષ ના કરો. ખરાબ કર્મ હોય તો દ્વેષ ના કરો, સારું કર્મ હોય તો રાગ ના કરો. ઉદય કર્મ જોયા કરો તો મુક્તિ થાય એવું છે. ઉદય કર્મ આપણે સમજાય છે વાત મારી? ઉદય કર્મ ને જોવાનો પ્રયત્ન કરેલો કોઈ વખત? ઉદય કર્મ ને જોવાનો પ્રયત્ન કરેલો? કર્યો છે. ઉદયકર્મ જોવાનો પ્રયત્ન કરજો, શું ઉદય થઈ રહ્યું છે એને તમારે દ્વયાદ કરવું. નિરંતર કરતા ભાવ છૂટી જવો. જય સચિદાનંદ. જ્ઞાતા દ્રષ્ટા રહેવું જોઈએ એમ કહો છો? હા, તમે જ્ઞાતા દ્રષ્ટા છો. ઉદયકર્મ શું કામ કરાવે છે? મનહરભાઈ શું કરે છે એને તમારે જ્ઞાતા દ્રષ્ટા રહો. દેસાઈ ચિમનલાલ ગોર્ધનદાસ, દેસાઈ ચિમનલાલ ગોર્ધનદાસ આવો વધારો. જય સચિદાન. નમો વિત્રાગાય, નમો વિત્રાગાય. હે પૂજ્ય દાદા ભગવાન, એમના પ્રશ્નો છે દેસાઈ ના ચિમનલાલ ભાઈ ના. અનંત ભવ વીત્યા, ત્યાં જે જે કર્મો કર્યા તે કર્મોની નિદ્રા થયા પહેલા અક્રમ પર્યાયથી ક્રમબદલ પર્યાયની અપેક્ષાએ મોક્ષ સ્વરૂપ આપવાનું કેવી રીતે થાય? જે જીવો ભવી હોય છે તેમનો અવશ્ય મોક્ષ થાય છે, પણ શ્રી તીર્થંકરો જે જીવોને અભવી જાણ્યા હોય
તે જીવનો ક્રમ પર્યાય પણ મોક્ષ સ્થિતિ સંભવે નહીં તેમ શાસ્ત્રોમાં નિરૂપણ છે. તો વસ્તુ સ્થિતિ શું છે? અક્રમ માર્ગ વસ્તુતા પ્રવીણ માર્ગ નું થવું છે કે કેમ? જેમ કે નિયમિત રીતે અનિયમિત, નિયમિત રીતે અનિયમિત. મોક્ષ માર્ગમાં વિચરવું તે તો આત્માનો સ્વભાવ છે, પણ મોક્ષમાં સ્થિત થયા પહેલા ભવઅટવીમાં અનંત સમયથી ભ્રમણ થવાનું કારણ ચાર પ્રશ્નો છે. એમાં પહેલા પ્રશ્નની વાત કરીએ આપણે. અનંત ભવ વિદ્યા, જે જે કર્મો કર્યા તે કર્મનો નિદ્રા થયા વિના કર્મ જેટલા અવતાર થઈ જાય તે અવતારમાં એના કર્મની નિદ્રા થઈ જ જાય. અને બીજી જેટલા ડિસ્ચાર્જ થઈ જાય નિદ્રા અને નવા ચાર્જ થયા જ કરે. નવા ચાર્જ થાય અને જૂનો ડિસ્ચાર્જ થાય, એમ ચાર્જ અને ડિસ્ચાર્જ એમ થયા જ કરે છે નિરંતર. એટલે કોઈ નિદ્રા થયા વગરનું કર્મ બાકી રહેતું જ નથી. જેટલા ચાર્જ થયેલા નિદ્રા સંપૂર્ણ થયા પછી અહીંયા આગળ દેહ છૂટે છે એમને છૂટતો નથી, પણ નવા ચાર્જ મૂકીને જાય છે. એ નવો જે ચાર્જ છે તે આવતા બહુ પાછા ડિસ્ચાર્જ થાય છે અને ફરી પાછું ભાઈ ચાર્જ શરૂ થઈ જાય છે. ચાર્જ રાગને શોધ માનમાં આવેલો ચાર્જ થાય છે અને નિદ્રા ઉદયકરણ ભોગવવાથી કડવા મીઠા ફળ ભોગવવાથી નિદ્રા થાય છે. આપનું શું પૂછવાનું છે? અમારે જો નિદ્રા થયા પહેલા અક્રમ પર્યાયથી ક્રમબદ્ધ પર્યાયની અપેક્ષાએ અક્રમ પર્યાય કાયમનો પર્યાય નથી. આ પરમાનન્ટ પર્યાય નથી. પરમાનન્ટ પર્યાય ક્રમબદ્ધ પર્યાય છે. શું છે? આ તો કોક વખત ઉદય હોય છે કે અપવાદ માત્ર છે. શું છે? અપવાદ, નિયમમાં અપવાદ. બાકી મૂળ રસ્તો ક્રમિક માર્ગ છે. સ્ટેપ બાય સ્ટેપ, સ્ટેપ બાય સ્ટેપ, સ્ટેપ બાય સ્ટેપ. અને આ ક્રમ આ લીખ માર્ગ છે. કોક વખત ઉદયમાં આવે છે, 10 લાખ વર્ષે એક વાર ઉદયમાં આવે છે. હું તો નિમિત્ત છું. તો ભણીને આપને જો અંતરાય ના હોય તો નિમિત્ત ભેગું થાય, અંતરાય ના હોય તો એ અક્રમ નું વિજ્ઞાન પણ ભેગું થાય. જો અંતરાય દુઃખ થશે તો અક્રમ નું વિજ્ઞાન ભેગું થશે. આપણે બીજું કઈ પૂછવાનું છે? જેટલું પૂછાય એટલું પૂછો, કોઈ જાતું વાત નથી. આપણે એક જ છીએ, તમે જુદા નથી. તમને જુદી લાગે, મારામાં બુદ્ધિ નહીં એટલે મને તો બધું એક જ લાગે. બુદ્ધિ વાળા જુદું લાગે કે આ હું ના તમે. એના પ્રશ્નો સરસ છે બધા. આયુષ બંધાવાનું કારણ કર્મોની નિદ્રા ન હોય તો જ થાય ને આયુષ બંધાય ને, આયુષ કેવી રીતે બંધાય? જેટલા કર્મ ગયા અવતાર કરેલા છે એ ચાર્જ રૂપે થયેલા છે. તે આ અવતારમાં ડિસ્ચાર્જ રૂપે આવ્યો છે. ડિસ્ચાર્જ ચાર વાગે સંપૂર્ણ પૂરેપૂરા થઈ જાય ત્યારે અહીંથી લાકડો મજાય અને નવા ચાર્જ પાછો ઉત્પન્ન થાય. નાનો માંથી નવો હોય ને બાબો, ત્યાંથી રાખ દેશ કર્યા કે નવા ચાર્જ કર્યા જ કરે. એટલે કર્મ નવા બંધાતો જાય જૂના બગા. બોડી ધેન ફેક્ટ, ઇફેક્ટ ઓન બોડી, બોડી ધેન ફેક્ટ, ઇફેક્ટ ઓન બોડી, બોડી ધેન ફેક્ટ, ઇફેક્ટ ઓન બોડી. આ ઇફેક્ટ નિયંત્રણ ચાલુ રહેવાની નિદ્રા, સંભળપૂર્વક નિદ્રા થાય તો મોક્ષ થાય. આ બંધપૂર્વક નિદ્રા થાય છે. માર્ગ નો અક્રમ એ વિરોધી શબ્દ તો નથી ને? ના, વિરોધ હોય. અક્રમ એટલે રિયલ માર્ગ છે અને ક્રમિક એટલે રિલેટિવ માર્ગ છે. અક્રમ એટલે રિયલ માર્ગ છે, રિયલ. અને ક્રમિક એટલે રિલેટિવ માર્ગ છે. રિલેટિવ એટલે સ્ટેપ બાય સ્ટેપ. અને આ રિયલ માર્ગ એટલે તરત જ ફળ. ઓન ધી કેસ બેંક બે મેથડ જુદી છે એનો અર્થ એ થયો ને.
એનો વિરોધ નથી, વિરોધી નથી ને ક્રમિક, બિલકુલ વિરોધ નહીં, એક જ છે આ. કેટલાક ની ભાવના એવી હોય છે કે મને એકદમ મારો મોગ થાય એવું પ્રાપ્તિ થાય એવી ભાવના વાળા કેટલાક ને ભાવના એવી હોય છે, તે ભાવના એ ફળે છે એક દાડો, તેનો ઉદય તેનો નિમિત્ત મળી આવે, આમાં વિરોધ નથી. આ શિક્ષકો ભાગ છે એનું એક છે, જ્ઞાન જ્ઞાને એનું એક છે, દર્શને તેનું તે છે, ચારિત્ર તેનું તે છે, તપે તેનું તે છે. બીજું શું આપને પૂછો, ઠીક છે, બધો ખુલાસા પૂછજો, અને બીજા વધારે પડતા હોય કાલે લેતા આવજો, લાવજો, અમને આમાં આનંદ થાય, બધા ગભરે નહીં.